વધુ એક મહત્વના સમાચાર સુરતની સામે આવી રહ્યા છે. સુરતના બારડોલીની અંદર પણ ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. પાદર ફળિયામાં એક વૃદ્ધ તેમજ યુવાન ભોગ બન્યા છે, તો વૃદ્ધાની હાલત ગંભીર, વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રખડતા ઢોર માલિક તેમજ વહીવટી તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના બારડોલીથી બારડોલીની અંદર રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે, જેની અંદર પાદર ફળિયામાં એક વૃદ્ધા તેમજ યુવાનને અડફેટે લીધા છે, જેને લઈને અત્યારે જે વૃદ્ધા છે તે ગંભીર હાલતમાં છે, સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સાથે જ યુવાનને પણ ઈજાઓ પહોંચી છે, તો રખડતા ઢોર માલિક તેમજ વહીવટી તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતના બારડોલીથી સમાચાર સામે આવી રહ્યા છે. અત્યારે દિવસે ને દિવસે અલગ અલગ શહેરોથી સમાચાર સામે આવતા હોય છે કે રખડતા ઢોરોની આતંક યથાવત જોવા મળી રહ્યો છે, જેને લઈને અનેક લોકોને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. ત્યારે અત્યારે પણ બારડોલીની અંદર રખડતા ઢોરનો આતંક છે, જેને કારણોસર પાદળ ફળિયામાં એક વૃદ્ધ અને એક યુવાન તેનો ભોગ બન્યા છે. રખડતા ઢોરે તેમને અડફેટે લીધા છે, ત્યારે અત્યારે વૃદ્ધાની હાલત ગંભીર હાલતમાં છે, તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.